લોકડાઉનના માહોલમાં લિંબાયતની એક સગર્ભાને ડોક્ટરે કાઢી મૂક્યા બાદ ક્લિનિક બહાર રોડ ઉપર પ્રસ્તુતિ થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પીડિત મહિલાના પતિ જલાલુદ્દીન અંસારીએ જણાવ્યું હતું કે હાલ કોરોના વાયરસને લઈ લિંબાયત વિસ્તાર હોટસ્પોટ જાહેર થયો છે. આવા સંજોગોમાં રવિવારની મોડી સાંજે તેમની સગર્ભા પત્ની જમીલાને અચાનક પરિસ્થિતિનો દુખાવો ઉપડતા પરિવારના સભ્યો ઘર નજીકના ખાનગી ડોક્ટરના ક્લિનિકમાં લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક ચેકઅપ કરી ડોક્ટરે ઘરે ચાલી જવાની સલાહ આપી સવારે આવજો, હજી સમય છે એમ કહી કાઢી મૂક્યા હતા. આવા સંજોગોમાં પ્રસ્તુતિની પીડા સાથે ક્લિનિક બહાર આવતા જ જમીલા રોડ ઉપર ધરી પડી હતી અને ગણતરીની મિનિટોમાં જ બાળકને જન્મ આપ્યો હતો. પરિવારજનો ડોક્ટર સાહેબની બૂમો પાડતા રહ્યા, પરંતુ કોઈ મદદે આવ્યું ન હતું. એટલું જ નહીં પણ બાળકના જન્મ બાદ નાળ કાપી દવા આપનાર ડોક્ટરે 8,000 બિલ બનાવી રૂપિયાની માંગ કરી હતી. સાહેબ, આટલા બધા રૂપિયા કેવી રીતે થાય? એટલું જ પૂછતા દવાખાનામાંથી કાઢી મૂક્યા હતા. એક બાજુ પ્રસ્તુતિ બાદ દુખાવો અને બીજી બાજુ હાથમાં નવજાત બાળકને લઈ જમીલા ઘરે આવી ગઈ હતી. જમીલાની પ્રસ્તુતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચાલી રહી હતી અને જમીલાને આ ચોથી પ્રસ્તુતિ હતી. કોરોનાના કહેર વચ્ચે એક ડોક્ટર માનવતા ભૂલી ગયો હોય તેવું અહીં પુરવાર થયું છે. જી, આપકા નામ? મારું નામ મુન્નીબેન. મુન્નીબેન, ક્યાં હુઆ હૈ ઓર કોન સે દવાખાને મેં આયા થા? યે ગડગડી કે હોસ્પિટલ કા નામ નહીં પતા હૈ. ગડગડી હોસ્પિટલ મેં આયે થે. ક્યા હુઆ? उनको हमने फोन करा कि भाई पेशेंट है, लाओ क्या डिलीवरी का, बहुत पेट में दुख रहा है. उन्होंने बोले हाँ ठीक है, लेके आओ. तो लेके आए तो उन्होंने दर्द का इंजेक्शन दे के बोले घर ले जाओ. घर ले जाने ऐसी हालत नहीं है, वो यही सो रही हूँ, यहाँ चले नहीं जा रहा. उनको बोली मेरा अंदर ले लो, तो उन्होंने अंदर भी नहीं लिया, रोड पे डिलीवरी हुई. कितने लोग आए थे डिलीवरी के टाइम? सिर्फ एक हालत थी और मैं थी. अभी बच्चे की हालत कैसी है? बच्चे की हालत तो भी सही है पर माँ की बहुत सीरियस हो रही है. मट्टी में छोकरा बोला पैदा होके गिर गया, जब तक उन्होंने अंदर लिए नहीं. हाँ ना, खाला ने बोला हाथ लगाए.